हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू. टू आई एम वेरना प्रभु. टुडे वी लर्न अबाउट इंग्लिश ग्रामर्स टॉपिक. Students, where are you sitting? Yes, you are sitting in on the benches and you are sitting in the class. A chalk is under the box. A pen is in the box. A chalk is in the palm. So friends, on, in, under, in the box. So એટલે in એ બધા શું કહેવાય? Yes, એ બધા prepositions કહેવાય. So friends, so we talk about prepositions. A preposition is a word placed up before a noun or pronoun to show its relation with some other word in the sentence.
Preposition is a word placed before a noun or pronoun to show its relation with the some word in the sentence. Preposition એના ડાયરેક્ટ પ્રિપોઝિશન નામ રહ્યું તેમ જ વ્યાખ્યા આવી જાય છે તેની. એટલે કે એ પ્રિપોઝિશન એ શબ્દ છે કે જે નામ અને પ્રોનામ સર્વનામની પાછળ લાગે છે અને તે એટલે કે વાક્યમાં તેનું સંબંધ દર્શાવે છે. તો આપણે તેના એટ વિશે જોઈશું. એટ પ્રિપોઝિશન એટ એટલે તરફ, એટલે કે એટ શાના માટે વપરાય? તો એટ ઇઝ્ડ ફોર સ્મોલ પ્લેસ, એટલે કે નાના સ્થળ માટે પણ વપરાય. પછી તે કોઈ વ્યક્તિની ઉંમર દર્શાવતું હોય. ધારો કે આ ભાઈએ ધારો કે ડિગ્રી સર્ટિફિકેટ મેળવ્યું કે 22 વર્ષની ઉંમરે, તો એના માટે પણ એટ વપરાય. પછી નાનું સ્થળ હોય તો એટ વપરાય, મોટું સ્થળ હોય તો ઇન વપરાય. પછી ધારો કે ઘડિયાળનો ચોક્કસ સમય દર્શાવવો હોય તો પણ એટ વપરાય. પછી અનિશ્ચિતતા સમય, એટલે ધારો કે ચંદ્ર સવારમાં ઊંઘે છે, પણ સવારમાં કેટલા વાગે ઊંઘે છે એ એનો નક્કી ટાઈમ નથી હોતો, પણ સવારમાં કે ઊંઘે છે. તારાઓ રાત્રે ચમકે છે, તો આના માટે પણ એટ વપરાય. પછી કે ધારો કે આમ કોઈ દિશા બતાવ્યું કે તા આ બાજુ ગયા અથવા કે તે આ સાઈડ ગયો, આપણે કહીએ છીએ ઘણી વખત, હા, તો એના માટે પણ એટ વપરાય. તો એટ એટ યુઝ ફોર એ સ્મોલ પ્લેસ. ભાવના લિવ્સ એટ ગંગાનગર. નાનું સ્થળ દર્શાવવું હોય તો તેના માટે એટ વપરાય. એટલે કે ભાવના લિવ્સ એટ ગંગાનગર, તો કે ભાવના ગંગાનગર તરફ રહે છે. પછી ધારો કે બીજો શબ્દ છે કે તારે તેના ઉંમર વિશે વાત કરવી હોય તો એના માટે પણ એટ વપરાય છે.
એટ ઇઝ ટુ ટોક અબાઉટ પર્સન એઝ. તો ધારો કે આપણે કહીએ છીએ કે ધારો કે હિંમતભાઈએ તેમની 22 વર્ષની ઉંમરે તેમણે બીએ પાસ કર્યું, આમ કહીએ છીએ ને, તો એના માટે પણ એટ વપરાય. ધારો કે તેનું વાક્ય લખીએ, એક સીમા કમ્પ્લીટેડ હર બીએ એટ ધી એજ ઓફ 22. તો આના માટે પણ એટ વપરાય. ચાલો બીજો નિયમ જોઈએ. એટ ઇઝ ડ ટુ ઇન્ડિકેટ ધ એજ ઓફ સોરી ધી એક્ઝેક્ટ ટાઈમ ઓફ ક્લોક. ધારો કોઈ ઘડિયાળનો ચોક્કસ સમય દર્શાવવો હોય તો પણ એટ વપરાય છે. ધારો કે આપણે કહીએ છીએ કે આ ભાઈ 12 વાગે આવ્યા, હા તો એ 12 વાગે ઘડિયાળનો સમય દર્શાવીએ ચોક્કસ, તો એના માટે પણ એટ વપરાય. ધારો આપણે તેનું એક વાક્ય બનાવીએ. ક્રિસ વોઝ હિયર એટ 5 o'clock. તો તેના માટે પણ એટ વપરાય છે કે ક્રિસ અહીં 5 વાગે આવ્યો. અનિશ્ચિતતાનો સમય દર્શાવવો હોય તો તેના માટે પણ એટ વપરાય છે. ધારો કે તારા રાત્રે ચમકે છે, પણ કેટલા વાગે ચમકે છે એ આપણને ખબર નથી, પણ રાત પડે છે એટલે આપણને ચમકતા દેખાય છે, તો એના માટે પણ એટ વપરાય. Thank you.
चलो आप एक उदाहरण लीए, द मून शाइन्स एट नाइट, એટલે કે ચંદ્ર રાત્રે ચમકે છે, તો તેના માટે પણ એટ વપરાય. भारती हेज गॉन एट फार्म, એટલે કે ભારતી ખેતર તરફ ગઈ, પણ કેટલા વાગે ગઈ, ક્યારે ગઈ એ આપણને ખબર નથી, એટલે કે અનિશ્ચિતતાનો સમય દર્શાવે છે, તો આના માટે પણ એટ વપરાય. પછી આપણે ધારો કે કોઈ બીજો બતાવવું હોય, ધારો કે આ સાઈડ આ બાજુ આ છે, આ બાજુ આ છે, ધારો કે લુક એટ ધી બર્ડ, એટલે કે જુઓ પેલા પંખી તરફ, એટલે કે કોઈક દિશા બતાવવી હોય આવી તરફ કહીને, તો એના માટે પણ એટ વપરાય છે. ચાલો ઉદાહરણ જોઈએ. લુક એટ ધીસ બર્ડ, પેલા પંખી તરફ જુઓ, આમ આપણને કહે તો તરફ, એ તરફ માટે પણ એટ વપરાય છે, એટલે એટ ઇઝ યુઝડ ટુ ડિનોટ ટુવર્ડ્સ. હવે બીજો નિયમ જોઈએ, સોરી બીજો પ્રિપોઝિશન જોઈએ. અંડર, અંડર એટલે નીચે. આ ચિત્ર જુઓ, આ ચિત્ર તમે નિહાળો પહેલા. આ તો વૃક્ષ નીચે એક માણસ બેઠો છે, તો ધી મેન ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી, એટલે કે કોઈ વસ્તુ અથવા પ્રાણી અથવા વ્યક્તિ તે કોઈ બીજાની નીચે હોય તો તેના માટે અંડર વપરાય છે. તો આના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ.
The cow is under the tree. એટલે કે ગાય વૃક્ષના નીચે છે. એટલે કે નીચે જ બતાવવું, એટલે કે અંડર. પછી અ ચોક, ધ ચોક ઇઝ અંડર ધ રસ્ટર. બીજા કેટલાક ઉદાહરણ જોઈએ ને. તો આમાં તારાઓ ચમકે છે, રાત્રે તારાઓ ચમકે છે. તો આના માટે આપણે પહેલાં જ વાત કરી કે ચંદ્ર રાત્રે ચમકે છે, તો આના માટે શું વપરાય? તો હા, આના માટે એટ વપરાય. યસ વોઝ હિયર 5 o'clock. તો તેના માટે ચોક્કસ સમય દર્શાવે છે કે 5 વાગે જ આવ્યો હતો અહીં. હા, તો એના માટે પણ એટ વપરાય. The table is under the chair. તો વિદ્યાર્થી મિત્રો, તમે હવે આવી કેટલીક બીજા પ્રિપોઝિશન પણ છે તેના વિશે થોડીક મહેનત કરજો, અને તમે અમને સાથ સહકાર આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.